વખત પર બારિશ નહીં હો રહી હૈ. આ કેસર છે, દુનિયાનો સૌથી મોંઘો મસાલો, દુનિયાનો સૌથી મોંઘો તેજાનો. જમ્મુ કાશ્મીરના આ વિસ્તારમાં તે સદીઓથી ઉગાડાતું રહ્યું છે, પણ હવે તેની ખેતી સંકટમાં છે કારણ કે ખેડૂતોને તેને ઉગાડવામાં મુશ્કેલી થાય છે. સબસે બડા રીઝન જો હૈ ઇટ્સ ધ ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇટ્સ ધ બર્નિંગ ઇશ્યુ રાઇટ નાઉ. વખત પર બારિશ નહીં હો રહી હૈ, ધેટ ઇઝ વાય ફૂલ નહીં આ રહે. યે એક પૂરા યહાં પે જિતના ભી યહાં ફીલ્ડ થા વો એક વાયલેટ કલર કા દૂર સે આપકો શેડ આતા થા નજર કે. આજ જબ હમ આતે હૈ તો યુ આપકો બસ બેરન લેન્ડ્સ નજર આતે હૈ ઓર કહી કહી જગહ પે આપકો કિસી કિસી જગહ પે ફૂલ નજર આતે હૈ. આજ સે પહેલે 10 સાલ 15 સાલ દો આતે થે ફેમિલી મેમ્બર્સ હમ ઇસ બોડી મે એક રાઇટ સાઇડ મે હોતા થા એક લેફ્ટ સાઇડ મે હોતા થા. યહાં સે વહાં તક ઇસ બોડી મે હમે દો બંદુ કો કમ સે કમ આધા ઘંટા લગતા થા ક્રોપ ઉઠાને મે. આજ કી દોર મે ઇસ હાલ ક્યા હૈ, મે અકેલા હું, 2 મિનિટ મે યે કર સકતા હું મે. લણણી વખતે આખો પરિવાર પાક ભેગો કરવા એક સાથે રહેતો હતો અને આ ફૂલોમાંથી લાલ રંગના ભાગને અલગ કરી સૂકવવામાં આવે છે જેમાંથી કેસર બને છે. આ પછી કેસરને બજારમાં વેચાણ માટે લઈ જવાય છે. જ્યારે ઉત્પાદન ઓછું થાય ત્યારે કેસરની કિંમત વધે છે. જો કે કિંમતો વધારે હોવા છતાં પ્રવાસીઓએ ખેતરની મુલાકાત લેવાનું ઓછું નથી કર્યું, પણ ખેડૂતોને ડર છે કે જોવા અને વેચવા માટે કેસરનો પાક બચશે જ નહીં. અને આવી જ રીતે સદીઓ જૂની એક પરંપરા એક દિવસ ખતમ થઈ શકે છે, અને જો આમ જ ચાલ્યું તો સદીઓ જૂની એક પરંપરા એક દિવસ ખતમ થઈ શકે છે.